سجه بچاوي جوهو نشادين واتري صدا گورو جي مارا درشن دي جو داري صدا گورو جي سيرا پر جھٹا سومي خاندے کامڑی پاوڑی کھٹ کھٹ تھائے رے صدا گورو جی مارا بیجو نماغو پائے رے صدا گورو جی مارا آج کمینی بہنوں پریم تو اینے گمینات مارا بھگوان کیا ہے آپ سے کیا رہے آپ سے آوی اینی صدا تھی એક વખત બાપજી આવી પહોંચ્યા એમના શરીરમાં અત્યંત તાવ હતો અગ્નિના ગોટા નીકળતા હોય એમ મોઢામાંથી પણ જ્વાલાઓ એમ ધુમાડા નીકળે તો એ અવધૂત મસ્તીમાં બેઠા છે તપ્ત યંગળા જોઈને થયા ખિન્ન બહુદાસ દેશી ઔષધ ભક્ષવા કરે વિનંતી ખાસ તપેલું શરીર બાપજીનું જોયું દાસ બહુ ખિન્ન થઈ ગયા કે ભગવાન વિલાયતી દવા દાખાવ પણ દેશી દવા તો લો અવધૂતજી કોઈ પણ પ્રકારનું ઔષધ લેતા નતા એ કહેતા કે દેહના દંડ દેહને ભોગવવા જ રહ્યા શા માટે દવા કરવાની રેવા જલ ઔષધયને વૈદ્ય સદગુરુનાથ એવું કહી અવધૂતજી કરે મોજથી વાત આ રેવાનું જલ છે ને એ જ મારી દવા અને મારા ગુરુ મહારાજ એ જ મારા વૈદ્ય દાસ કાકાના હૃદયમાં અત્યંત દુઃખ થાય કઈ દવા માનો આ કેમ કરીને ચાલે એટલે અવધૂતજી કે છે દાસ કાકા તમે વિવેક કેમ ભૂલી ગયા આવેલા મહેમાનને કઈ પાછો કાઢી શકાય તાવ તો આપણો ઘર પૂછીને આવેલો મહેમાન છે કર્યા વિના મહેમાનગીરી સન્માન કર્યા સિવાય એને કાઢી ના મુકાય કેમ આજને આજ હું આપી દઉં વિદાય તમે કહો એ ગ્રસ્તની સાચી રીત કહેવાય બાપજી મહેમાન આવે દાસ કાકા તો આજે રાજે કાઢી મુકાય એ મહેમાનને જમાડવા પડે રાખવા પડે સ્વાગત કરવું પડે એ જ્વરને અથવા તો એમ હસી હસાવીને નિજ દુઃખનો અણસાર બીજાને આવવા દેતા એ તો લગાર પણ દાસ પણ સામે એવા હતા કે બાપજી ગમે તેમ થાય પણ કઈ ને કઈ દવા કરવી એટલે દાસ કાકાએ વિચાર કર્યો કે બાપજી તમે મોઢામાં દવા ના નાખો પેટમાં દવા ના નાખો પણ બહારની દવા તો કરવાનો કે શું બહારની દવા કે તમને દાસ આપીએ કરવો એટલે વનસ્પતિઓ કડવી ભેગી કરી એને ઉકાળવાની અને ચારે બાજુ ચાદર લગાડી અને એનો નાશ આપવાનો એટલે શરીરમાં ઝેરી કડવો કડવો પરસેવો એ જાય અને પરસેવો થાય અને તાવ ઉતરી જાય બાપજી આ કામ કરીએ દાસનો આગ્રહ બાપજી ના સાડી શક્યા એટલે દાસે કડવી નહીં અને કરિયા તું અને કડવા વેલા આ બધું મંગાવી દીધું અને બોગરડામાં ખૂબ ઉગાડ્યું એ કડવી વખવરાળ એને સાડી પહેરે નીકળવા દીધી દાસે એવીને વ્યારંગને લેવા અને એ ન્યાસ અવધૂત આવી બિરાજ્યા બાફના વાસણ પાસ જે બાફનું વાસણ છે ત્યાં આવીને બાપજી બેસી ગયા કડવી ઝેર વરાળનો લેતા અવધૂત ન્યાસ તે સમય કઈ ભક્ત બેઠા તા હાથ પાસ એટલે બે ચાર આજુબાજુ બેઠા હતા એવા ચુનીલાલ નામનો એક સોની હતો એ ચુનલાલ સોની એવું બોલ્યો કે બાપજી એવું શું થાય એવો કોઈ ઉપાય છે કે તમારા શરીરમાંથી હંમેશ માટે તાવ જતો રહે એવો કોઈ ઉપાય છે બાપજી રમૂજ કરતા બોલ્યા કે એક ઉપાય છે ભાઈ કે તમે જે બેઠા છો એમાંથી કોઈ પણ એક જણ આ જે ન્યાસ કરવાની વનસ્પતિનું પાણી છે એક ચમચો કોઈ પી જાય તો મને કદીએ તાવ આવે નહીં પેલા તો તાળા થઈ ગયા બિચારા એ તો ફરી તાવ આવે નહીં બોલો છો તૈયાર કો કરવા આ ઉપાય બોલો છે તૈયાર સુનતા શબ્દો રંગના દાસ કાકા તક કાન રકાબી લઈ આવ્યા અને ક્ષણે જ લાગી વાર કડવું વખયે બાફનું
लीलू कचये नीर साव लीलू ए रकाबी भरी पी गया जाने पिता होए खीर जाने दुष्पाय पिता होए एम दास काका एक चमचो नहीं रके भी भरी दी पी गया मोवाड़ा उभा करे एवु कड़बू वक छठी नु धावन पल काढ़ी नाखे पर कड़वो एवो स्वाद ने कड़वी एरी गंध जोता उल्टी थाय अरे एवो वरवो रंग आवी हती पण अवधूत जी ना अने वरी पाछू बापजी ना शरीर माथी परसेवो निकलतो हतो એ પરસેવો પણ પેલા પાણીમાં પડતો હતો એટલે એ પરસેવા વાળું પાણી એ પીવા લાગ્યા તો એ મુખજરાય પણ કટુ કર્યા સિવાય અમૃત પીતા હોય તેમ પી ગયા ક્ષણની માય અવધૂતજી પ્રત્યે દાસ કાકાનો આવો ભાવ હતો એમને ગુરુ મહારાજને સર્વ સમર્પણ કરી દીધું હતું કેવો ભાવ હતો દાસનો કે જેથી કરીને અવધૂતજી પણ એમની તપાસ રાખતા કઠણ એમની નિષ્ઠાને બરાબર મજબૂત બનાવે એવી રીતે રક્ષા કરતા એ વખતે સળિયાદ નો એક સોની હતો એનું નામ શિવલાલ હતું સળિયાદ નો એક સોની એનું નામ શિવલાલ હતું દાસ કાકા નો બહુ પરગજુ સ્વભાવ હતો પેલા સોની ને પૈસાની જરૂર પડી કઈ કામ હશે દાસ કાકા પાસેથી 2000 રૂપિયા લઈ ગયો તે જમાનામાં અને 5-7 વર્ષ થયા પણ પાછા આપવાનું નામ પણ ના લે ઉડતો જવાબ આપી સેના પૈસા મેં તમને પાછા આપી દીધા છે એટલે દાસ ને દુઃખ થયું દાસ કાકાએ કરજનની કોરટમાં દાવો મૂક્યો એની પાસે લખાણ તો હતું દાસ કાકા પાસે ક્યાં માણસ 10 વર્ષથી 7 વર્ષથી પૈસા આપતો નથી અને મારી પાસે લખાણ છે માટે મને મારા પૈસા અપાવો એવો દાવો કરજનની કોર્ટમાં મૂક્યો પેલા શિવલાલે કોઈ જગાએથી દાસકાકાની સહી શોધી કાઢી અને એ સહીને એવી રીતે મૂકી અને એવી બનાવતી પાવતી લખી કે મેં તમને આજે 2000 રૂપિયા વ્યાજ સાથે પાછા આપી દીધા છે અને એ પાવતી એને કોર્ટમાં રજૂ કરી આ જાણીને દાસ કાકાને અત્યંત દુઃખ થયું કે હારીશ તો સમાજમાં શું દેખાડીશ મુખ જો હું હારી જઈશ આ કેસમાં તો પૈસા જશે એનો ઉચ્ચાર વિચાર નથી પણ લોકો મને ખરાબ કહેશે ખોટો કહેશે લાલ ગોવિંદ દાસ દાસ કાકાએ આવું કહ્યું 2000 રૂપિયા મને ખોટો કેસ કર્યો પેલો આપી ગયો પાવતી લખી આપી છે અને તોય પાછો કેસ કર્યો આવી મારી આબરૂ જશે દાસ નું હૃદય અત્યંત દુભાવા લાગ્યું મોઢા પર ઉદાસીનતા આવી ગઈ અવધૂતજી તો અંતર્યામી છે કે દાસ કેમ તમે ઉદાસ છો અને શા માટે આમ કરો છો એટલે દાસે કહ્યું કે ભગવાન હું ખરેખર નિર્દોષ છું સાચો છું પણ પેલા એ આવી રીતે ખોટી પાવતી મૂકી છે હું હારી જ જવાનો પૈસા જશે એનો એ પ્રશ્ન નથી પણ આખા પંથકમાં મારી આબરૂ જશે એમ એનું જશે કે દાસે આવું કર્યું ભગવાને કહ્યું કે ખરેખર તમને પૈસા પાછા નથી આપી ગયો કે ના બાપજી નથી આપી ગયો તો ચિંતા શું કરવા કરો છો તમારું લેણું ખોટું થાય તો અવધૂ જ જામીન છે જાઓ તમે જીતવાના છો મુખમાં હરિનું નામ ને હૈયે અક્ષય હામ મનમાં શિવ સંકલ્પથી કરો ને મંગલ કામ બધી ચિંતા છોડી દો હું હારવાનો છું એવો વિચાર તમે છોડી દો વિજય તમારા છે એ કાદવ કટરો વહી જતો પડતા જલપ્રપાત સ્વચ્છંદ શીતલનીય આપે છે આહલાદ ભયંકર પાણીનો ધોધ પડે ને તો કાદવ કચરો વહી જાય તેમ અવધૂતની વાણીનો ધોધ આવ્યો દાસ કાકાના મનના ખરાબ વિચારો ચાલ્યા ગયા અંતરમાં ઉદાસ થયો અગ્નિતમીર ભાગી ગયું અલખ કહે ઈશ્વર શિષ્ય હે સંતના શબ્દો માય એવી જબરી શક્તિ કે ચમત્કાર સર્જાય કારણ કે સંતનું હૃદય શુદ્ધ છે એનું હૃદય સરળ છે એટલે સહજ રીતે બોલે તો પણ ચમત્કાર થઈ જાય અંધો દેખે વિશ્વને મૂગો બને વાચાળ
पंगु पर्वत कूदने चाले गजबनी चाल रोगी निरोगी सायने आवे शबम प्राण भागे निद्रा जुगजुनी संत शब्द थी जान संतना शब्दों में आवी शक्ति छे गंगा ना जल जेवू हृदय निर्मल होय छे अने निर्मल हृदय में संतो हमेशा शिव संकल्प करे छे गुरु नु वाक्य सांभळी दास काका ने आशा थई अने वकीले कहू के आपणे जीतवाना छे पण तमे पेलो जे दस्तावेज छे ते लई आओ ए दस्तावेज रजू करीशू एटले आपणे जीती जईशू खरेखर के हा दास काका प्रसन्न थया तारीख आवी आगली राते दस्तावेज ना कागड़िया बना भेगा मुक्या पैसा मुक्या वकील नी फी पेला कागड़ दस्तावेज एनी पोटली बांधी अने दास काका चवार मणस के चार वागे रणा पोर थी निकल्या अने चोरंदा स्टेशने आव्या नानी गाड़ी में बेसी अने करजण आवी पहुंचा करजण स्टेशने आवतो उता आवड मायो छत्री लाकड़ी लईने उतरी पड़िया ते छत्री लीधी ने लाकड़ी लीधी पेली दस्तावेजोनी पोटली एमो पैसा हता वकील नी फी हती अगत्यनो दस्तावेज हार जीतनो आधार एना पर हतो ए दस्तावेज नी पोटली दस पोटली दस्तावेज नी रही गई गाड़ी माय लेवानु भूली गया स्मरण रह्यु ना क्यांय कितना चौकस माणस हता तो पण भूली गया बधा उतारो उतर्या एनी साथे ए पण उतर्या અને સ્ટેશન છોડીને વકીલ ના ઘરબડી જવા લાગ્યા અડધે રસ્તે જતો વિચાર યાદ આવી ગયું ક્યાં તારી દી હું તો પોટલી ભૂલી ગયો એટલે દાસ કાકા ના હોશ કો સુડી ગયા વજ્રઘાત થયો એમ દોડતા દોડતા ફફડા ફૂફડા પેલા ગાડી પર આવી ગયા તાળવે જીવ આવી ગયો શ્વાસ ભરાઈ ગયો ગાડી ના એક કે એક ડબ્બા નો તપાસ કરી હજુ ગાડી ઉભી નહી જતી પણ પેલી પોટલી ના મળી દાસ કાકા બાવરા બની ગયા રૂપિયા રાણા થવાનું દુઃખ નતું પણ પોતાની શાખ જશે આબરૂ જશે એનું દુઃખ હતું સમાજમાં જુઠ્ઠા પડશે લાખ રૂપિયાની આબરૂ લાખમાં મળી જશે એવા વિચાર દાસ ને અતિશય દુઃખ થયું એટલે પોતાના ગુરુ મહારાજ ને સંભાળ્યા દોડ દોડ હે ગુરુવરા અનાથ ના હે નાથ તાએ ભરુસે માહરી મે તો જીવન નાવ ભરદરીએ છૂટી મૂકી તું જ હવે બચાવ દાસ કાકાએ અત્યંત હૃદયના ભાવથી આર્ત હૃદયથી ભગવાન અવધૂતજીનું સ્મરણ કર્યું આમ હૃદયની પ્રાર્થના ત્યાં નારેશ્વરમાં ભગવાને સાંભળી સુનતા દાસની વાર સ્મર્તૃગામી અવધૂતને થયો ત્યાં જ અણસાર ભીડ ભંજન ભગવાન ભક્ત ને ભીડમાં જોતો બળે તૂટે છોડી સગળા કામ દુખી દિલે દાસ પેલા નાની ગાડીનું જે સ્ટેશન છે ને ત્યાં ગાડી બિચારા ઉભા હતા કે હવે શું થાય એટલામાં એક મુસલમાન નો છોકરો દોડતો આવ્યો છે એના હાથમાં પોટલી અને મુખ પર મધુરું હાસ્ય બોલ્યો અરે કાકા તમે કેમ ઉભા ઉદા થઈ ગયા આ કેવો ચમત્કાર આશ્ચર્યજી દાસ કાકાએ વેલા વેલી પોટલી જોઈ બધા કાગળો બધું બરાબર હતું બધું સલામત જોયું એટલે પેલા છોકરાએ પૂછ્યું કાકા સબ સલામત હે ને બધું બરાબર છે ને
મેં તો તમારા હાથમાં બજારમાં પણ મળ્યા ના ક્યાંય, એટલે પાછો આવ્યો તો દીઠા તમને આય, લઈ લો તમારી પોટલી અને ના કરશો સંતાપ. એટલું કહીએ છોકરો ચાલવા લાગ્યો. આપ હજુ તો દૂર ગયો નથી, મળ લગ્ન બે ચાર ગયો હશે ત્યાં દાસને આવ્યો પેલો વિચાર કે આ છોકરાને નાસ્તો કરાવું, કઈ એને કઈ શિરપાવ આપું, એને કઈ શિરપાવ કે ચા નાસ્તો ભોજન આપું, જે કઈ માગતે ખરી કરી યવન. એમ વિચારી દાસજ્યા પાડવા જાય છે બૂમ, અવધિ થઈ આશ્ચર્યની, થયો કિશોર એ ગોમ, અદ્રશ્ય થઈ ગયો, વિસ્ફારિત નૈરો કરી ચારે બાજુ આમ શોધવા લાગ્યા દાસ પણ વ્રથાએ યત્ન તમામ. અલગજી કે છે એ કિશોર કઈ નાસ્તો કરવા નતો આવ્યો, એ કઈ સરપાવ લેવા નતો આવ્યો, એ તો ભક્તનો સખા હતો, ભક્તને મદદ કરી પોતાનું કામ કરી અને પોતાના રસ્તે ચાલ્યો ગયો. દાસ કાકાના આનંદનો પાર ના રહ્યો કે મારી વિપદમાં મારા સ્મર્તૃગામી ગુરુ મહારાજે આવીને જ મને મદદ કરી, હદે હૈયો ગદગદ થઈ ગયો. વકીલને ઘેર ગયા, એને સાથે લઈને કોર્ટમાં ગયા, દસ્તાવેજ બતાવ્યો, સત્યનો જય થયો, દાસ કાકા કેસ જીતી ગયા. એમના જ પક્ષમાં પરિણામ આવ્યું. ભક્તને કાજે ભૂદરા વિધવિધ વેશે આમ, દોડી જઈ જ ભક્તનો કરે સફળ સૌ કામ. પછી કામ પતાવી કોર્ટનું લઈને પ્રસાદ હાર, દાસ કાકા સીધા ગયા નારેશ્વર મોજાર. આજે હવે રણા પર જવું નથી, સીધા નારેશ્વર જવું. મસ્તક શ્રી ચરણે મૂક્યું, નયન વહે જલધાર, કૃતજ્ઞતાથી દાસનું હૈયું ભરાયું અપાર. કે ગુરુ મહારાજ તમે આ શું કરી નાખ્યું, દાસ હજુ કઈ બોલવા જાય ત્યાં તો અવાજ મોટો કાઢી બોલ્યા યોગી ના શિરતાજ. ત્યાં તો બાપજી અવધૂતજી મોટો અવાજ કાઢીને બોલ્યા. આવી રીતે દાસ કઈ દાવા લડવા જવાય, અગત્યના કાગળ તણી પોટલી ભૂલી જવાય. દાસ આવી રીતે લડવા જાઓ છો, અગત્યના કાગળની પોટલી ભૂલીને કેસ લડવા જાઓ છો, અને મોં ખોલીને દાસ હજુ બીજું કઈ બોલવા જાય છે. ત્યાં તો ગુરુ મહારાજ બોલ્યા, અરે દાસ આજે તમે કરજણ નથી મુજમાટ, આજે તમે મારે માટે કરજણ થી શું લાવ્યા છો, શું લાવ્યા તે તો કહો, મોડી ને બધી વાત કઈ લાવ્યા છો મારે માટે. હવે પછી ફરી વાર તમે કરજણ જાઓ દાસ, તો મારે માટે મુસલમાની એક ટોપી લાવો. ખા મારે મુસલમાનની ટોપી પહેરવી છે, તમે ફરી જાઓ ને તો મારે માટે ટોપી લઈ આવજો. સુણી વચન ધૂતનો દાસ થયા દિગ મૂઢ, સજલ નેત્રથી નમી રહ્યા થયા ભાવથી મૂક. તે દિનથી દાસનો અવધૂત પ્રત્યે જે દેવ ભાવ સુસ્થિર થયો, થયો વધુ દળતે અલખ નિરંજનને કહે અવધૂતજી એ આમ ભક્ત ભાવને વસ થઈ કીધા અલૌકિક કામ. હું તારો જામીન છું જો તું ના જીતે તો. અરે વાલે દાસને દસ્તાવેજ હાથો હાથ આપ્યા, રે વાલે દાસને લઈને યવન કિશોર નવે ભક્તોના દુઃખ કાપ્યા, રે યવન કિશોર વાલે દાસને દસ્તાવેજ
हाथों हाथ आ प्यारे लईने यवन किशोर न वेश भक्तो ना कष्ट का प्यारे रंग ने रटता हजू कोई ने दुख पढ़ू नथी जान्यू चितड़ू श्री रंगनी माय तेने सुख मार्यू रे गुरु महाराज आ प्रमाणे दस्तावेज आपीने दास नु कल्याण करू अवधूतरी अमृत कथा आवे आगल भई रही छे भगवान आवे दत्त पुराण में 108 अनुष्ठान आज पूरा कर्या एक आसन बेसी ने पूर्ण कर्या भगवान एक आसन पर बैठा छे अने ए आसन पर बेसी ने लगभग 10-12 महीने एमने अनुष्ठान पूर्ण कर्यू अनुष्ठान पूर्ण थतो आवे अवधूत विचार करवा लाग्या कि मारे अनुष्ठान नु उद्यापन करवू पड़े उद्यापन એટલે બ્રાહ્મણો જમાડવા પડે સુવાસિની બટુકો આ બધો ખર્ચ કરવો પડે પણ ઉદ્યાપનનો ખર્ચ કોણ કરે દાસ કાકાને કહેવાય એ બિચારા કેટલો ખર્ચ કરતા હતા એટલે બાપજીએ દાસને કહેવું નથી એટલે મનમાં વિચારમાં પડ્યા કે મારે શું કરવું રાત્રે સ્વપ્નમાં પરમ સદગુરુ વાસુદેવાનંદ સ્વામી મહારાજ પ્રગટ થયા અને અવધૂતજીને આજ્ઞા આપી કે જો તારે ઉદ્યાપન 52 કે હું જમાડીને કરવાનું નથી 108 પારાયણ તે કર્યા છે તો 108 દિવસમાં આ ઉદ્યાપનના નિમિત્તે તું નર્મદાની પરિક્રમા પૂર્ણ કર નર્મદાની પરિક્રમા 108 દિવસમાં પૂરી કર શ્રદ્ધા રાખીને પગે ચાલીને આ પ્રમાણે કર સ્વપ્નમાં દ્રષ્ટાંત જોઈને અંતર ખૂબ હરખાયું અવધૂતે પરિક્રમાનું નક્કી કર્યું ત્યાં તો બીજે દિવસે સ્વપ્ન આવ્યું કે પેલો ગાળો તારી રાહ જોઈ રહ્યો છે એટલે પરિક્રમાનું પછી રાખ પણ પેલો ગાળાને મળી આવ એ તારી રાહ જોઈ રહ્યો છે એ આ ઘોડો કોણ હશે વળી અવધૂતજી ઓળખતા નતા જે સ્વામી મહારાજના શિષ્ય હતા ગાળા મહારાજ યોગાનંદ સરસ્વતી એ પોતે મૂળ તલંગપુરના અને આવી રીતે વ્યાસુદેવાનંદ સ્વામી મહારાજના એ પ્રષ્ટશિષ્ય બની ગયા હવે એમને દક્ષિણમાં અને એમને ગુરુમૂર્તિ ચરિત્ર નામના મરાઠીમાં ઓવી છંદમાં ગ્રંથ લખ્યો પણ પોતાની ભાષા ગુજરાતી હતી અને આ તો મરાઠી ભાષા એ જે વ્યાકરણની કોઈ ભૂલો હોય એ સુધારવા માટે કોઈ વિદ્વાનની જરૂર હતી એટલે સ્વામી મહારાજે એને સ્વપ્ન આપ્યું કે હું એક બ્રહ્મચારીને મોકલું છું અને આ બાજુએ બ્રહ્મચારીને સ્વપ્ન આપ્યું કે ગોળો તારી રાહ જોવે છે અવધૂત વિચારમાં પડ્યા પણ ગુરુ આજ્ઞા ઘરી હશે ગુરુની આજ્ઞામાં વિચાર ન કરવાનો હોય ગોળો ક્યાં હશે ગમે ત્યાં હશે ગોળાને શોધતા શોધતા અવધૂતજી નીકળી પડ્યા અને સંત સ્મરણને નીકળ્યા એક નાના હવે ગાળા ને સિનોરમાં દર્શન થયેલા અને એવી રીતે સ્વામી પાસે રહીને એમને ગાળા મહારાજે પોતે આ ખેચરી વિદ્યાનો પણ અભ્યાસ કર્યો ગુજરાતી ભાષાનું હોવા છતાંય મરાઠીમાં એમને ગ્રંથ લખ્યો આ શુદ્ધિને માટે વિચારતા હતા અને આ બ્રહ્મચારીને મોકલું છે એવું સ્વપ્ન આવ્યું તે દિવસથી ગાળા મહારાજ પ્રતીક્ષા કરી રહ્યા હતા કે આ બ્રહ્મચારી ક્યારે આવશે આ રોમ અવધૂતજી પણ નચિંત થઈને ગોળા મહારાજની શોધમાં નીકળી પડ્યા અને ત્યાં તો ફરતા ફરતા એ કેવી રીતે ગયા હશે
એ તો આપણને ખ્યાલ જ રાખવો મુશ્કેલ છે. પૈસાને સ્પર્શ કરવાનો નહીં, ટિકિટ વગર ગાડીમાં બેસવાનું નહીં, કોઈની પાસે માંગવાનું નહીં. કેટલા સંકટો વેઠીને એ ગાળા માણસ વાકડી નામના ગામમાં રહેતા હતા ત્યાં પહોંચી ગયા. ગાળાએ બ્રહ્મચારીને જોયા, એકબીજાને આનંદ થયો, રોમ હર્ષ થયો. ગાળા મહારાજે એમને બેસાડ્યા, બધી વાત કરી, પેલો ગ્રંથ આપ્યો. ગુરુમૂર્તિ ચરિત્રનો ગ્રંથ જોઈને અવધૂતજીને આનંદ થયો. એટલે અવધૂતજીએ કહ્યું કે આ શુદ્ધિકરણનું કામ હું કરીશ, પણ એ પહેલા ગુરુ મહારાજે મને આજ્ઞા કરી છે કે મારે નર્મદાની પરિક્રમા કરવી, એટલે હું એ પહેલા કરું. ગાળા મહારાજે કહ્યું, ભલે ભલે, પહેલા હે બ્રહ્મચારી તમે નર્મદાની પરિક્રમા કરી આવો અને પછી આ ગ્રંથની શુદ્ધિનું કામ કરજો. એ જે બ્રહ્મચારી ત્યાંથી નીકળીને દક્ષિણમાં જે કઈ દત્તના તીર્થો હતા, ગાનગાપુર, કુરવરપુર, માહુરગઢ, આ બધાની યાત્રા કરી અને ત્યાંથી પાછા ફર્યા. અને પાછા ફરી આવે પોતાને ગુરુ મહારાજે એમને આપી છે આજ્ઞા કે ભાઈ તારે નર્મદાની પરિક્રમા કરવાની છે. એટલે પરિક્રમા કરવા માટે એ પોતે મોર ટકાવ્યા અને ત્યાંથી ઓમકારેશ્વર આવી પહોંચ્યા. એમને વિચાર કર્યો છે કે મારે ઓમકારેશ્વરથી જ પરિક્રમા શરૂ કરવી પડી છે. એટલે ઓમકારેશ્વર આવ્યા. ઓમકારેશ્વર આવીને માં નર્મદાના જ્યાં દર્શન થયા એમના આનંદનો પાર ના રહ્યો. બસ મોર ટકાએ આવીને ત્યાંથી ઓમકારેશ્વરે આવ્યા. રે વાતી ખડખડનાદ કરી રહ્યા, રેવા નીર ભવિન. મા નર્મદાના પ્રત્યે અવધૂતજીની અત્યંત શ્રદ્ધા ભક્તિ હતી. નર્મદાના દર્શન કરતા એમના હૃદયમાં આનંદ થઈ ગયો અને માની પ્રાર્થના કરી, જય 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 મા નર્મદા પાપ તાપ હરનાર, જય મુદદાયિની હરમિલા વંદુ વારંવાર. તારા દર્શન માત્રથી ચડે જન્મના પાપ, સ્નાને સન્મતિ સાપડે દૂર થાય સંતાપ. મેકલ જાતા બાવડી રુદ્ર દેહા માત, ખડખડ શબ્દે રટી રહી ઓમકાર સાક્ષાત. મા પાવન તુજ જન સેવને બુદ્ધિ નિર્મલ થાય, પરિક્રમા તુજ તત્તણી કરતા ભવ ભય જાય. શી રીતે વરડું તને મતી ન ચાલે માત, કેવળ વંદુ ભાવથી જય જય નર્મદા મા. આ પ્રમાણે અવધૂતજીએ નર્મદાની પ્રાર્થના કરી, સજળ નેત્રે પ્રાર્થના કરી, રમીને આનંદી રહ્યા. નર્મદામાં પણ પોતાના પનોતા પુત્રને જોઈને ખડખડ હસીને પોતાનો ભાવ વ્યક્ત કર્યો. બીજે દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં નર્મદામાં સ્નાન કરીને અવધૂતજીએ પરિક્રમા કરવાનું પ્રયાણ કર્યું. કેવો વેશ કર્યો કોઈ ઓળખી ના શકે એટલે વિચિત્ર વેશ ધારણ કર્યો. જથ્થર બથ્થર જટા શિરે તે પર ટોપી એક, જટાને જથ્થર બથ્થર કરી નાખી. એના પર શંકુ આકારની આવી મોટી ગરમ ટોપી મૂકી દીધી. ખાધે કાળો કામડો દંડ કરે મજબૂત, જળતી જોડી નાનડી ખભા ઉપર અદભૂત. એક કાળો કામડો લીધો અને એક જળતી જોડી. એ વધારાનું કૌપીન છે, પગ પર વીટી એમ બે લંગોટ રાખવાના પહેરવા માટે. એટલે એક લંગોટ ધારણ કર્યો હતો અને બીજો લંગોટ પગે બાંધી દીધો. આવું વિચિત્ર વર્તન કર્યું. વધારાનું કૌપીન છે, પગ પર વીટી એમ નૈન ભાવના ચમકતો દિશે પાગલ જેમ. નાની સી જોડી વહી બહુ ઓછું સાધન, નાનો ડબ્બો ગોળનો અને દંત મંજન. પેલી જોડીમાં શું, આખી પરિક્રમા ગોળનું પાણી પીને જ કરવાની હતી, અન્ન લેવાનું નતું. માત્ર પાસે ગોળનું પાણી ઓગાળી નાખે અને એ જ પી લેવાનું બસ, અને પછી ચાલવાનું. સદાવ્રત મળે, જમવાનું મળે, પણ કોઈ જાતનું ભોજન લેવાનું નહીં. આવો નિયમ કરેલો. એક નાનકડો દંતમંજન,
એક ઉલિયું, એક કોઠો કાઢવા માટે નાની છરી અને એકાદ વધારાનું જનોઈ, એટલું જ પેલી જોડીમાં હતું. અને એક હલકું જલપાત્ર. આટલું સાધન છતાં અવધૂતજી કે છે કે મારી જોડીમાં 14 બ્રહ્માંડ ભરેલા છે. સદાવ્રતનું ભોજન લેવાનું નહીં અને ઝડપી ચાલે મસ્તીથી ચાલ્યા જાય છે. ખાન પાન ની હિના પડી નહીં શ્રમ કે નહીં થા, સાત સંઘાત ન કોઈનો એકલ ચાલે જવા, કોઈનો સંઘાત નહીં. પાસે ગોળ પણુઆ પાણી પી બે વાર, નિજાનંદની મસ્તીમાં ચાલે એ અઘાર. કોઈક વાર ગોળ પણ ના મળે તો એકદમ માં રહેવાનું, અમૃત જળ છે ને એની બે પોશો પાણી પી જાય અને પાછું ચાલ્યા કરે. ભૂખ તરસ કશાનું એમને ભાન નથી.